જય સ્વામિનારાયણ. દીપાવલીના શુભ પર્વમાં ઉજવાયો શ્રી નીલકંઠ ધામ નર્મદા ખાતે પ્યારા શ્રી નીલકંઠ પ્રભુનો પંચાબ્દી મહોત્સવ તથા શ્રી વર્ણેન્દ્ર ધામ પાટડી ખાતે પ્રથમ વાર્ષિક પાટોત્સવ તારીખ 8/11/2018 થી 12/11/2018. બોલીએ મંગલ મૂર્તિ શ્રી ઘનશ્યામ મહારાજની. ઠાકોરજીને થતો નિત્ય અભિષેક. વિવિધ 108 વાનગીઓના ધરાતા થાળ. સાયંકાળે ભવ્ય શોભાયાત્રા. મંગલ મૂર્તિ શ્રી ઘનશ્યામ, હા મંગલ મૂર્તિ શ્રી ઘનશ્યામ મેરે મન ભાઈ. મંગલ મૂર્તિ શ્રી ઘનશ્યામ મેરે મન ભાઈ. દીપાવલીની દીપમાલા. 7 શિખરો, 24 દેવ મંદિરો, યજ્ઞશાળા, સંહિતા પાઠ મંદિર, ધૂન કુટીર, મુખ્ય પ્રવેશ દ્વાર વગેરે ઉપર દીપોત્સવને અનુલક્ષીને રંગબેરંગી 1,46,000 લેમ્પ્સ લાઇટ સિરીઝ રમણીય રોશનીથી સારુએ નીલકંઠ ધામ તથા વર્ણેન્દ્ર ધામ ઝળહળી ઉઠ્યું હતું. મનોહર શોભિત શ્રી નીલકંઠ, મનોહર શોભિત શ્રી નીલકંઠ. અંતર કે આપ અભિરામ, મમ હૃદય કે આપ વિશ્રામ, મમ હૃદય કે આપ વિશ્રામ. મનોહર શોભિત શ્રી નીલકંઠ, શ્રી નીલકંઠ, શ્રી નીલકંઠ, શ્રી નીલકંઠ, શ્રી નીલકંઠ. અભિષેક. દરરોજ શ્રી નીલકંઠ પ્રભુને 108 વિવિધ ઔષધિયુક્ત જળ, નર્મદા નીર તથા 108 લીટર ગાયના દૂધ વડે સર્વ મંગલ સ્તોત્ર ગાન સાથે 45 મિનિટ અભિષેક થાય છે. પરંતુ પાટોત્સવને અનુલક્ષીને વિશિષ્ટ રીતે અભિષેક થયો. નૂતન વર્ષ પ્રભાતે 108 કિલો રંગબેરંગી મોતીથી ભાઈ બીજના દિવસે 108 લીટર જુદા જુદા ફળોના રસ, અને ત્રીજના દિવસે 208 કિલો ફૂલની પાંદડી, ચોથા દિવસે 108 કિલો મધ, અને લાભ પાંચમે 108 કિલો ધાન્યથી મહાઅભિષેક થયો. ભાવિક ભક્તોએ નેણા ભરીને ખૂબ દર્શનનો લાભ લીધો. અભિષેકના દૂધ, દહીં ને મધને એકઠું કરીને સ્વયંસેવકો, સમર્પિતો અને આદિવાસી બાળકોને પ્રસાદ રૂપે આપવામાં આવેલ. નૂતન વસ્ત્ર અલંકારો. સવારમાં વાજતે ગાજતે રથમાં ભગવાનના વસ્ત્ર અલંકાર તથા મુગટ લાવવામાં આવ્યા. ઠાકોરજી તથા સાથેના દેવોને
નૂતન વસ્ત્ર અલંકારો 5 દિવસ સુધી ધરાવાયા હતા. કાંતિયુક્ત આંગી ધારણ કરી શોભતા શ્રી નીલકંઠ પ્રભુ મંદિરમાં પધરાઉ રે, સુખકારી શ્રી ઘનશ્યામ મારા. તથા બટુવેશમાં શ્રી નીલકંઠ પ્રભુ એ ઉપરાંત સવારે ભગવાન માટે પૂજ્ય સાંખ્યયોગી મહિલાઓ દ્વારા ધામધૂમથી શિરામણીના થાળ લાવવામાં આવતા. 5 દિવસ સુધી સર્વમંગલ સ્તોત્ર અને વિષ્ણુ સહસ્ત્ર સાથે દરરોજ 8 કલાક પૂજનોત્સવ. શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ હર નારાયણ પ્રભુ. ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણો નારાયણો હરિ. હરિ જનમંગલ નામાવલીથી 5 લાખ આહુતિઓ અપાય. જીતેન્દ્રિયો જીતાહાર તીવ્ર વૈરાગ્ય. અન્નકૂટ દર્શન 5 દિવસ સુધી વિવિધ વાનગીઓ તૈયાર કરીને ઠાકોરજીને થાળ ધરાવી થાળના પદોનું ગાન થતું. કાવડ દ્વારા 108 વાનગીઓ ઉપરાંત મિષ્ટ ભોજનના થાળ લાવતા પૂજ્ય સ્વામીશ્રી તથા સંતો. ખટ રસ ચાર પ્રકાર સુધાર કે, ખટ રસ ચાર પ્રકાર સુધાર કે, ભક્તિ માત લે આઈ ભોજન, ભક્તિ માત લે દરરોજ રથયાત્રા માટે ઉપયોગમાં આવતા એવા નૂતન સુવર્ણમય મહારથનું ઉદ્ઘાટન, વેદ મંત્રોચ્ચાર સાથે વિધિવત નીલકંઠ ધામના સ્વપ્નદ્રષ્ટા અને નિર્માતા એવા પરમ પૂજ્ય સદગુરુ શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ ગરુડજીને હાર પહેરાવીને
તથા રિબીન ખોલીને ઉદ્ઘાટન કર્યું. મુખ્ય યજમાન શ્રી ગૌરાંગભાઈ તામાણીને પૂજ્ય સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા. શોભાયાત્રામાં અનેક દર્શનાર્થીઓએ લાભ લઈ ધન્યભાગી થયા. તક દિન દિન દિનક 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 ઢોલ બાજે ઢોલ વાગે વડગામ વાગે હે ઢોલ વાગે ડફ વાગે નાદ ગગન માં ગાજે. ઉત્સવના પાંચ દિવસ દરમિયાન નીલકંઠ ધામમાં 7 લાખથી પણ વધુ અને વર્ણેન્દ્ર ધામમાં 3 લાખથી પણ વધુ દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો. સ્વામિનારાયણ.